અમરેલીના આગણે વિશ્વ પ્રવાસી પરિંદા મોગેરા મહેમાન બન્યા. વિશ્વના દક્ષિણ અમેરિકા તથા મિડલ ઇસ્ટ ઇન્ડિયામાં જ જોવા મળતા ફ્લેમિંગ પક્ષી હાલ વિન્ટર ટૂરમાં ફોરેન ટુરિસ્ટ સ્વરૂપે લીલીછમ વેલી અમરવેલીના મોગેરા મહેમાન બન્યા. વોકિયા ગામે શેત્રુંજી નદીના પટમાં શાંત ચિત્તે જળાભિષેકની મોજ માણી રહ્યા છે. વિશ્વની કુલ 6 પ્રકારના ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો, લેસર ફ્લેમિંગો, સિલિન ફ્લેમિંગો, ઇન્ડિયન ફ્લેમિંગો, જેમ્સ ફ્લેમિંગો તથા અમેરિકી ફ્લેમિંગો એક રાત્રિમાં 15,000 ફૂટની ઊંચાઈએ 600 કિલોમીટર ઉડવાની ક્ષમતા ધરાવતા ફ્લેમિંગો સામાન્ય રીતે શિયાળા વતનથી દૂર એવા વિશ્વ પ્રવાસી નીકળે છે, ત્યારે ચાલુ વર્ષેના શિયાળામાં જેને ઉડવું જ છે તેને ગગન મળે છે. એ ઉક્તિને સાર્થક કરી અમરેલીને એશિયાનો બનાવ્યો છે. દેશની પ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થા ઇસરો આઈપીઆરની મુલાકાત સૌરાષ્ટ્રની પ્રથમ 60 વિદ્યાર્થીનીઓ ડોક્ટર કલામ ઇનોવેટિવ વર્ક અમરેલીના નેતૃત્વમાં વૈજ્ઞાનિક પ્રવાસે. અમરેલીના વિદ્યાર્થીઓને ડોક્ટર કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા દેશની વિજ્ઞાન ક્ષેત્રે પ્રસિદ્ધ એવા ઇસરોને આઈપીઆર સંસ્થાની મુલાકાતે 2 ફેબ્રુઆરીના રોજ અમરેલીના વિવિધ શાળાના વિજ્ઞાન ક્ષેત્રે રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અમરેલીની જાણીતી સંસ્થા ડોક્ટર કલામ ઇનોવેટ વર્ક દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર વિવિધ શાળાના 60 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દેશની અગ્રગણી અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રસિદ્ધ એવી ઇસરો અને આઈપીઆર સંસ્થા સાથે ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ઇસરો ખાતે અવકાશ વિજ્ઞાન રોકેટ સેટેલાઇટની આપણા જીવન પર અસર, મશીન, માર્સ, ચંદ્રયાન, ઇસરોની કામગીરી, ઇસરોની સફળતા અને ઇસરોમાં વૈજ્ઞાનિકથી લઈને તમામ પોસ્ટ પર કેવી રીતે જોડાઈ શકાય તેની વિસ્તૃત માહિતી મેળવી હતી. આઈપીઆર ખાતે પ્લાઝાના ટોકમેક પ્લાઝમમાંના વિવિધ ઉપયોગ, પ્લાઝમની સમજ અને પ્લાઝમ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ, પ્લાઝમ પ્રોજેક્ટનું નિદર્શન અને સમજ પ્રાપ્ત કરી હતી અને પ્લાઝમ રિસર્ચ સેન્ટર ખાતે સિનિયર વૈજ્ઞાનિક
મણી સરે વિદ્યાર્થીઓને વિજ્ઞાનને કેવી રીતે સમજવું ને તે વ્યવહારિક રીતે ઉપયોગમાં કેવી રીતે લેવું તે સંદર્ભે રસપ્રદ માહિતી આપી હતી. તેમના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને સંશોધન પ્રત્યે આગળ વધવા માટે પણ પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક પ્રવાસમાં અમરેલીની પાઠક સ્કૂલ, શ્રી હરિ સ્કૂલ, ત્રવડા સ્વામિનારાયણ ગુરુકુળ, સરસ્વતી વિદ્યા મંદિર, પટેલ સંકુલ, ઓક્સફર્ડ સ્કૂલના વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સુંદર આયોજન અમરેલીના વિજ્ઞાન પ્રેમી લોકોને વિજ્ઞાન શિક્ષકોને વાલીઓ દ્વારા ડૉક્ટર કલામ ઇનોવેટિવ વર્કના ફાઉન્ડેશન કેવલભાઈ મહેતા અને તેમની ટીમને વિશેષ અભિનંદન આપવામાં આવ્યા હતા. ભવિષ્યમાં પણ વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે આ જ રીતે નવીનતા સભર કાર્યક્રમો અમરેલીના વિદ્યાર્થીઓને આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. એવું ડૉક્ટર કલામ ઇનોવેટિવ વર્ક સંસ્થા અમરેલી દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માટે આનંદ જોવા મળ્યો હતો. શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ સુરત આયોજિત 11મો સમૂહલગ્ન યોજના. શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ સુરત આયોજિત 11મા સમૂહલગ્નમાં 11 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડ્યા. સુરત સીમાડા BRTS રોડ મહારાજ ફાર્મ ખાતે રામાનંદ સમાજની 11 દીકરીઓને ભવ્ય અને દિવ્ય સમૂહલગ્નમાં ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ સંતો મહંતો અગ્રણીઓ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું. કન્યા કેળવણીને શિક્ષણ તેમજ સમાજની એકતા ઉપર ભાર મૂકેલો રાત્રે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન સમારંભના મુખ્ય દાતા ભામશા એવા પ્રભુદાસ બાપુ કે લશ્કરી અને રામાબાઈ ડી લશ્કરી રહેલ શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ ઉમેશભાઈ ડી લશ્કરી અને પ્રમુખ દિનેશભાઈ પી લશ્કરી તેમજ તેમની ટીમ દ્વારા 11મા સમૂહલગ્નનું ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો અને ભારે જહેમત ઉઠાવી હતી. સુરત યોગી ચોક શ્રી સિલ્વર ફાર્મ દેવી દર્શન સોસાયટી સામે સિલ્વર ચોકમાં 2 તારીખને મહાસુદ 8મને રવિવારે ખારિયાદાદા તીર્થધામ તથા ખારિયાદાદા યુવા ગ્રુપ પરમ પૂજ્ય મહંત પરશુરામ બાપુ ગુરુ શ્રી રામલખન બાપુ તેમજ પૂજ્ય જસુબેન માતાજીના આયોજિત 17મા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજાયો, જેમાં 41 નવદંપતિઓ પ્રભુતમાં પગલાં પાડ્યા. રાષ્ટ્રગીત સાથે સમારોહનો શુભારંભ કરવા સ્વસ્થ અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ તેમજ વ્યસન મુક્તિ અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો હતો. સિલ્વર ફાર્મમાં 1008 મંડલેશ્વર સીતારામ બાપુ લંકા વિજયની અધ્યક્ષતામાં પૂજ્ય પરશુરામ બાપુ ગુરુ શ્રી રામલખનદાસ બાપુના ચાદર વિધિ કાર્યક્રમ રાખ્યો. તાપી મંડળના સાધુ સંતો રામાનંદસમાં નામ વૈષ્ણવ સાધુ સમાજના સંતો મહંતો ઉપસ્થિત રહેલા. આ સમૂહ લગ્નમાં દર્શનીય સંતો અને મહંતો પધરાયેલા. અનેકો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણીઓ ઉદારદીન દાતાઓ 41 નવદંપતિઓને વ્યોમ હો પૃથ્વી દંપતિઓ સુમંગલમના આશીષ પાઠવ્યા હતા.